જ્યારથી સ્માર્ટફોન એટલે કે મોબાઈલ આપણા હાથમાં આવ્યા છે, દિવસ હોય કે રાત આપણે મોબાઈલ પર ચિપકેલા રહીએ છીએ. ત્યાં સુધી કે કલાકો મોબાઈલ પર નીકળી જાય તો પણ ખબર નથી રહેતી. પણ જો તમે રાત્રે સૂતા પહેલા પણ મોબાઈલ વાપરો છો તો તે તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે અને તમને કરી શકે છે ખૂબ જ બીમાર. નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પેજ સાથે હું છું નિધિ. સ્માર્ટફોન આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયો છે. એક એવી વસ્તુ જે સૌથી વધારે નજીક રહે છે. સવારે ઉઠતાની સાથે મોબાઈલથી લઈને રાત્રે સૂવા પહેલા પણ કલાકો આપણે મોબાઈલ ફોન સાથે વિતાવતા હોઈએ છીએ. પણ આપના તમામ કામ સરળ બનાવતું મોબાઈલ અને તેની લત તમારા સ્વાસ્થ્ય પર પણ એટલી જ અસર પાડે છે અને તેમાં પણ તે લોકો માટે વધારે હાનિકારક બની રહે છે જેઓ રાત્રે સૂતા પહેલા લાઈટ બંધ કરીને લાંબા સમય સુધી મોબાઈલમાં લાગેલા રહે છે. એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે જો તમે રાત્રે સૂતા પહેલા મોબાઈલ ફોનનો ઉપયોગ કરો છો તો તેની સીધી અસર તમારી ઊંઘ પર પડે છે. રાત્રે મોબાઈલના ઉપયોગ કરતા લોકો સામાન્ય વ્યક્તિ કરતા ઓછી ઊંઘ લે છે. એક સ્ટડી અનુસાર જો કોઈ વ્યક્તિ રાત્રે સૂતા પહેલા કોઈ બુક રીડ કરે છે અને અન્ય વ્યક્તિ મોબાઈલ વાપરે છે તો તે મોબાઈલવાળા વ્યક્તિની ઊંઘ ઓછી આવે છે. હવે ઊંઘ ઓછી આવવાથી શું થાય? સ્વાભાવિક રીતે ઊંઘની ઘટથી વ્યક્તિના મગજને આરામ ઓછો મળશે, જેની વ્યક્તિની એકાગ્રતા અને ક્ષમતા પર સીધી અસર થશે. ફોકસની કમીના કારણે કાર્યક્ષમતા ઘટે છે અને તેનાથી યાદ શક્તિ પણ ઓછી થાય છે. અને હાલ તો ખાસ કરીને યુવાઓને આ સમસ્યા ખૂબ જ વધારે પરેશાન કરી રહી છે. મોબાઈલમાંથી નીકળતા વાદળી રેસ આપની આંખોને નુકસાન પહોંચાડે છે. તેમાં પણ જ્યારે રાત્રિ દરમિયાન અંધારામાં મોબાઈલ દેખીએ છીએ ત્યારે મોબાઈલની આ વાદળી કિરણો આંખો માટે વધુ ખતરનાક બની રહે છે. એક અધ્યયન પ્રમાણે જો કોઈ સ્માર્ટફોન યુઝર રાત્રે બિસ્તર પર સૂઈને 30 મિનિટ સુધી પોતાની આંખો ફોનની સ્ક્રીન પર ટકાવી રાખે છે તો તે અંધ પણ બની શકે છે. આ વિષયમાં એક્સપર્ટ ડોક્ટરનું કહેવું છે કે જો આપ કોઈ સ્માર્ટફોનનો ઉપયોગ રાત્રે કરો છો તો તેની સ્ક્રીનની બ્રાઇટનેસ મિનિમમ રાખવી, જેથી આપની આંખોને વધુ સ્ટ્રેસ ન પડે. અંધારામાં સ્માર્ટફોનનો ઉપયોગ કરવાથી શરીરમાં મેલાટોનિનનું લેવલ પણ ઘટે છે. મેલાટોનિન હોર્મોનને સ્લીપ હોર્મોન પણ કહેવામાં આવે છે. એટલે જો આ હોર્મોનનું પ્રમાણ ઘટવાથી લોકોને સારી ઊંઘ નથી આવતી. સવારે મોડા સુધી ઊંઘવા છતાં દિવસ દરમિયાન સ્ફૂર્તિ મહેસૂસ નથી કરી શકતા. શરીરની પ્રતિકારક શક્તિ ઘટે છે. શરીરમાં તણાવ, સ્ટ્રેસ અને જલ્દીથી થાકી જવાની સમસ્યાઓ તેમજ યાદદાશ્ત ઓછી થવાની સમસ્યા પણ થઈ શકે છે. રાતના અંધારામાં જો તમે સ્માર્ટફોનનો ઉપયોગ 30 મિનિટ કે તેથી વધુ સમય માટે કરો છો તો તમારી આંખો સુકાવા લાગે છે, જેથી આંખના રેટિના પર તેની ખરાબ અસર થાય છે અને મગજ પર પણ નુકસાન પહોંચાડે છે. મહત્વનું છે કે લોકડાઉનમાં રાત્રે ફોનનો ઉપયોગ ખૂબ જ વધ્યો છે. કોરોના સંક્રમણ દરમિયાન 16-24 વર્ષના આશરે 60% લોકો આ સમસ્યાથી પ્રભાવિત થયા છે. હવે તમને ખબર પડી જ ગઈ હશે કે અમે અંધારામાં સ્માર્ટફોનનો ઉપયોગ કરવાની કેમ ના પાડીએ છીએ. રાત્રે મોબાઈલ વાપરવાથી દૂર રહો અને તમારી આંખોને સુરક્ષિત. આખરે બચવા માટે શું કરવું? એટલે જ આપણે ક્યારે રાતના અંધારામાં મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ. અને જે રીતે રાત્રે રીડિંગ કરતી વખતે લાઇટની જરૂર પડે છે, તે જ રીતે સ્માર્ટફોનમાં પણ કોઈ કામ કરતા સમયે જો મોબાઈલની સ્ક્રીન તમારા આંખોના સીધા સંપર્કમાં આવી રહી છે તો આસપાસ લાઇટ હોવી જરૂરી છે. એટલે કે જો તમે સૂતા પહેલા ફોનની આદત રાખો છો તો તમારી ભલાઈ એમાં જ છે કે તમે તમારી આદત બદલી નાખો. મોબાઈલના ફાયદા છે તો તેના સાઇડ ઇફેક્ટ પણ તેટલા જ છે, જે ધીમે ધીમે અસર કરે છે. ત્યાં સુધી કે અમેરિકા જેવા મોટા દેશોમાં પણ લોકો હવે મોબાઈલથી દૂરી બનાવવા લાગ્યા છે. આજની આ ખબર આપને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ લિંકને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. આવી જ જરૂરી ખબરો માટે જોડાયેલા રહો ઝી 24 કલાકના ફેસબુક, ઇન્સ્ટા, ટ્વિટર અને યુટ્યુબ પેજ સાથે. અને તાજા સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર.